મજુરા ગેટ ખાતે ખૂબ હુલદાલ બાગના રાજા જેવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને તેના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં આવી રહ્યા છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને લાલબાગના રાજાનું ખૂબ જ આગવું મહત્વ છે. ત્યાં ગણેશોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જતા હોય છે, ત્યારે મુંબઈ બાદ સુરતનું ગણેશોત્સવ દેશભરમાં પ્રખ્યાત છે. ત્યારે સુરતમાં શ્રી સાઈ યુવક મંડળ દ્વારા મજૂર ગેટ સ્થિત કૈલાસનગરમાં હુબહુ લાલબાગના રાજા જેવી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. लोग लास्ट 85 ईयर्स से लालबाग सा राजा बना रहे और मेरे दादाजी ने बनाया था 1935 में और अभी मेरा थर्ड जनरेशन राजा के सेवा में. राजा बनाने में हम लोग को डेढ़ से दो महीना लगता है और बस उनका पैर पूजा होने के बाद वो सब सेवा चालू हो जाती है. बस इतना ही है कि हम लोग बहुत मतलब आप लोगों ने आज हम लोग को इन्वाइट किया और सब लोग तो राजा तक जा नहीं पाते. तो यहाँ पे सूरत साई युवक मंडल जो है इन्होंने यहाँ पे अपना राजा का प्रतिकृति जो बोलते हैं वहाँ पे यहाँ पे बिठा है और हम लोग को मौका दिया कि सूरत में एक बापा का रूप आए स्वरूप आए. तो मेरा एक इच्छा था कि यहाँ पे भी हम लोग चालू करेंगे बापा बैठाने के लिए तो और सब अभी आशीर्वाद यहाँ पे ले रहे हैं. मारू नाम शैलेश है. સુરત શહેર સાંઈ યુવક મંડળ દ્વારા હું તમામ ભક્તોનું હું અહીંયા આગળ અભિવાદન અને સ્વાગત કરું છું. મિત્રો, સુંદર કૈલાસનગર મુકામે લાલબાગ કે રાજાની સેમ પ્રતિકૃતિ મુંબઈથી અહીં સ્થાપિત કરવામાં આવી છે. હું આ ચેનલના મીડિયાના માધ્યમથી હું સુરત અને સુરતની જનતાને વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ કે તેઓ કૈલાસનગર મજુરા ગેટ સુરત મુકામે આવે અને આ લાલબાગના ચરણ સ્પર્શનો લાવો અને દર્શનનો લાવો અને આશીર્વાદ લે. મિત્રો, આ જે લાલબાગનો રાજા છે એને ખરેખર રાજાની જેમ જ અહીં મહેલમાં મૂકવામાં આવ્યો છે. તમે જે એમનો હાર જોઈ રહ્યા છો, દરરોજ શેરડીથી ડાયરેક્ટ શેરડીથી આ હાર અહીં ઘડી ચડાવવા માટે આવે છે. રાજાના વસ્ત્રો પણ અહીંયા ઘડી રોજે રોજ બે દિવસે અહીંયા ઘડી ચેન્જ કરવા માટે આવે છે. લાખો હજારો મિત્રો અહીંયા ઘડી દર્શનાર્થે આવે છે. સામાજિક કાર્યો પણ અહીંયા ઘડી થાય છે. બ્લડ ડોનેશન કેમ્પ છે, ઓર્ગન ડોનેશન કેમ્પ, એની માહિતી, મેડિકલ ચેકઅપની માહિતી અહીંયા ઘડી પૂરી કરવામાં આવે છે. તો હું આ મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ ગણપતિ ઉત્સવમાં, આ ધાર્મિક કાર્યમાં આપણે સામાજિક કાર્યને જોડીને આ સેવાના રંગમંચમાં આપણે જોડાઈએ અને ગણેશજીનો આ ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ. અરવિંદ રાઠોડ સાથે ગુજરાત ન્યૂઝ સુરત.